તો બચ્ચા પરથી નવો જે હલકો ફૂલકો ક્વેશ્ચન છે એ શું કીધેલું છે, ડોપિંગ અને ડોપન્ટ કોને કહે છે? બેટા 14માં ચેપ્ટરમાંથી સરસ મજાનો ટચુકડ એવો ક્વેશ્ચન છે. ડોપિંગ એટલે કે શું આપણે ખબર છે બેટા, શુદ્ધ સેમિકન્ડક્ટર છે જે શુદ્ધ અર્ધવાહક છે, તેમની વાહકતા રૂમ ટેમ્પરેચરે બેટા માપે માપે મળે છે, આટલી બધી નથી મળતી. મતલબ કે એમાંથી જો તમારે વાહકતા વધારવી હોય, મતલબ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા હોય, તો આપણે ખબર છે બેટા ઉર્જા આપવી પડશે, સહસંયોજક બંધ તોડવા પડશે. પરંતુ રૂમ ટેમ્પરેચર એટલે આટલા બધા સહસંયોજક બંધ તૂટે નહીં, તો આટલી બધી વાહકતા એની હોવાની નથી. તો વાહકતા વધારવા માટે કાં તો બેટા તેને ગરમ કરવું પડે, પણ બેટા એને ગરમ કરવું થોડુંક અઘરું પડશે ને. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ તમારે યુઝ કરવો છે, એ પણ સેમિકન્ડક્ટરમાંથી બને છે. જેવી સ્ક્રીન ચાલુ કરો એટલે સરસ મજાનું જે બધું ડિસ્પ્લે દેખાય છે એ ચાલુ ન થાય બેટા. શું કરવાનું? પહેલાં મોબાઈલને સગડી ઉપર ગરમ કરવાનું, ગરમ થાય પછી બેટા એને કરવાનું ડિસ્પ્લે ચાલુ કરવાનું, એવી મજા આવે નહીં. એટલે વાહકતા વધારવા માટે બીજો કોઈ રસ્તો અપનાવવો પડે. ને આપણે ખબર છે વાહકતા વધારવા માટે આપણે ડિટેલમાં બેટા ઓલરેડી અભ્યાસ કરી ચૂકેલા છે, એની અંદર અશુદ્ધિના પરમાણુ એડ કરવા પડશે. પછી એ પેન્ટાવેલેન્ટ પણ હોઈ શકે, ટ્રાઇવેલેન્ટ પણ હોઈ શકે. પેન્ટાવેલેન્ટ એક સરસ મજાનો વધારાનો ઇલેક્ટ્રોન આપશે, ટ્રાઇવેલેન્ટ આપવાનું છે સરસ મજાનો હોલ. તો જે અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે, શુદ્ધ સેમિકન્ડક્ટરની અંદર તમે જે અશુદ્ધિ ઉમેરો છો એ પ્રક્રિયાને બેટા બોલવાનું છે આપણે ડોપિંગ. શુદ્ધ સ્ફટિકની અંદર ઈચ્છા અનુસાર, તમારી ઈચ્છા છે બેટા, ઓટોમેટિક અશુદ્ધિ નથી એન્ટર થઈ ગઈ, ઈચ્છા અનુસાર અશુદ્ધિ ઉમેરવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે બેટા ડોપિંગ. અને શુદ્ધ સ્ફટિકમાં જે અશુદ્ધિ ઉમેરવામાં આવેલી છે એ પરમાણુ, ફોર એક્ઝામ્પલ બેટા કોઈ પણ એક સિલિકોન છે, એ સિલિકોનની અંદર તમે આર્સેનિક દાખલ કર્યો છે, તો સિલિકોન સ્ફટિકની અંદર આર્સેનિક દાખલ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. પરંતુ આ જે આર્સેનિક પરમાણુ છે, એ આર્સેનિક પરમાણુને બેટા શું કહેવાનું છે? ડોપન્ટ્સ કહેવાનું છે. ચમકા ચમકા ચમકા, શુદ્ધ સ્ફટિકમાં જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તે અશુદ્ધિને મગજમાં રાખજો બેટા, અશુદ્ધિને શું કહેવાનું છે? ડોપન્ટ્સ કહે છે. બસ આટલી વસ્તુ લખવાની છે, બે માર્ક્સ ખીચામાં નાખવાના છે. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ. મળીએ નવા પ્રશ્નમાં.